નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે છે ને, ઘણી વખત મને એવી ક્વેરી આવતી હોય છે કે સર તમારી બધી વાત સાચી, પણ આપણી પાસે જો સ્ટોક માર્કેટમાં મૂડી ઓછી હોય તો ક્વેશ્ચન નંબર 1 કે સૌથી પહેલાં તો સ્ટોક માર્કેટમાં સર્વાઈવ કેમ કરવું ઓછી મૂડીથી, અને સર્વાઈવ કર્યા પછી આપણે સ્ટોક માર્કેટમાં સફળતા કેમ મેળવવી? તો જો તમારી પાસે ઓછી મૂડી હોય અને તમારે સ્ટોક માર્કેટમાં સારી રીતે આગળ વધવું હોય તો આ વિડીયો મેં તમારા માટે બનાવેલો છે, બરોબર? હવે ઓછી મૂડી એટલે શું? બહુ સબ્જેક્ટિવ ટોપિક છે. ઓછી મૂડી એટલે મારા માટે 50,000થી ઓછા તમારી પાસે કેપિટલ હોય અને તમારે ટ્રેડિંગ કરવા આવવું હોય તો એને ઓછી મૂડી માનું છું, કારણ કે જો તમારી પાસેથી 50,000થી ઓછી કેપિટલ હોય ને તો થોડુંક હાર્ડવર્ક કરવું પડશે સ્ટોક માર્કેટમાં, કારણ કે સ્ટોક માર્કેટ એવું છે કે પૈસો પૈસાને બનાવે છે. અને જ્યારે એવી જગ્યાએ તમે આવો અને તમારી પાસે મૂડી ઓછી હોય એટલે થોડુંક ધ્યાન રાખીને આપણે ચાલવું પડે. બાકી તમે એવા હજારો લોકોને જોયા હશે કે જે લોકો 5,000, 10,000, 20,000 લઈને આવે, મહિના 2 મહિના 3 મહિનામાં સ્ટોક માર્કેટને ગુડ બાય કહી દે. એની ઉપર 2 રીઝન હોય છે. એ લોકોને ઓછી મૂડીથી સર્વાઈવ કરતા આવડતું નથી અને સર્વાઈવ થયા પછી સફળતા કેમ મળી આવડતું નથી. તો આજના વિડીયોમાં હું તમને એવું કંઈક માર્ગદર્શન આપીશ કે તમારે કયા રસ્તા ઉપર ચાલવું, કેવી રીતે ચાલવું અને એનાથી તમારે સફળતા કઈ રીતે મળી, બરોબર? મારી પોતાની અમુક પર્સનલ ટિપ્સ અને ટેકનિક હું તમને આપીશ. હવે જેમ કે આપણે શરૂઆત કરવી જોઈએ ઇન્ટ્રાડે કેશ સેગમેન્ટથી. ઘણા લોકો શું કરે, ઓછી મૂડી હોય ને તો સીધા સ્વિંગ ટ્રેડિંગ કરવા માટે, ઓપ્શન ટ્રેડિંગ કરવા માટે. પણ ઓપ્શન ટ્રેડિંગમાં સારી રીતે પૈસા કમાવા માટે થોડીક વધારે મૂડીની જરૂર પડે. તમે 10-15,000થી ઓપ્શનમાં શરૂઆત કરવા જાઓ ને તો તમને એટલી બધી મજા નહીં આવે લાંબા ગાળે, બરોબર છે? ઇન્ટ્રાડે કેશ સેગમેન્ટથી તમે શરૂઆત કરો એ વધારે ફાયદાકારક રહેશે. બીજી વસ્તુ, શરૂઆત કેમ કરવી? માર્કેટમાં હજારો ઇન્ડિકેટર્સ છે, હજારો સ્ટ્રેટેજી, એટલું બધું તમારે શીખવાની જરૂર નથી. આખી દુનિયા ઇન્ટ્રાડેની શીખવાની જરૂર નથી. ખાલી 5-10% તમે ટેકનિક શીખી જાઓ ને તોય તમારું થઈ જાય. જેમ કે એક ઇન્ટરેસ્ટિંગ આઈડિયા આપું, જેમ કે એસબીઆઈનો સ્ટોક લ્યો, તેના ચાર્ટમાં તમે એવું ઓબ્ઝર્વ કરો કે એસબીઆઈનો વીકલી હાઈ અને લો કેવો છે, એસબીઆઈનો મંથલી હાઈ અને લો કેવો છે, એસબીઆઈનું પ્રીવિયસ લો અને હાઈ કેવું છે. પછી એ ઓબ્ઝર્વ કરો કે એસબીઆઈ વીકલી હાઈ તોડે ત્યારે શું થાય છે, એસબીઆઈ વીકલી લો તોડે ત્યારે શું થાય છે, બજેટના ટાઈમે એસબીઆઈ શું કરે છે, અમુક બીજા બધા ઇવેન્ટમાં જેમ કે એસબીઆઈનું રિઝલ્ટ આવે છે ત્યારે એનું બિહેવિયર કેવું હોય છે. આવા 5-10 પોઈન્ટ મારી પાસે આવી જાય ને તો મને એસબીઆઈનું બિહેવિયર ખબર પડી જાય. તો એટલા માટે હું જ્યારે ટ્રેડ લઉં ને ત્યારે સંભાવના, સફળતાની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ સક્સેસ એ મારી પાસે હોય, બીજા કોઈ પાસે ન હોય. આવી રીતે રિલાયન્સમાં થોડુંક રિસર્ચ કરો, આવી રીતે ટાટાના કોઈ સ્ટોક માર્કેટના રિસર્ચ કરો. તો ઇનિશિયલી 2-3 સ્ટોકને પકડો, એનું બિહેવિયર જાણો. તો આને કહેવાય આપણે પ્રાઇઝ એક્શનનું બિહેવિયર જાણ્યું. કોઈ એટલા બધા ઇન્ડિકેટર્સ, એટલી બધી મૂવિંગ એવરેજીસ, એટલું બધું પેટર્ન યુઝ કરવાની જરૂર નથી. તમે યાદ રાખજો કે તમે આ જો ટેકનિક અપનાવીને તો તમને બહુ સરસ ફાયદો થશે, બરોબર છે? બીજી વસ્તુ કે આ તો ઠીક છે, પણ મોટાભાગના લોકો માર ક્યાં ખાઈ જાય ખબર છે? સોમવારે 3 ટ્રેડ લીધા, મંગળવારે 4 ટ્રેડ લીધા, ગુરુવારે 1 ટ્રેડ નો લીધો, શુક્રવારે 8 ટ્રેડ લીધા. આવું ન હોય. તમારે ડિસાઇડ કરવું પડે કે રોજના તમારી કેપિટલના હિસાબથી તમે કેટલા ટ્રેડ લઈ શકશો. એસબીઆઈના 500 સ્ટોક લઈ લીધા, રિલાયન્સના 100 લઈ લીધા, એવું ના હોય. તમે રોજના કેટલા પૈસા ગુમાવવા તૈયાર છો, એટલે એને કહેવાય પર ટ્રેડ રિસ્ક. જો અમે ટ્રેડ લીધો અને આમાં બહુ ખોટો પડું તો આપણે 1000થી વધારાનો લોસ ન થવો જોઈએ, અને જો સાચો પડું તો 2000નો પ્રોફિટ લઈને નીકળીશ 1:2માં. એટલે તમે ટ્રેડ નાખો એ પહેલાં તમને ખબર હોય કે જો આ ટ્રેડ ખોટો પડ્યો તો મને 1000નો લોસ થશે. એટલે આને કહેવાય એક સોલિડ રિસ્ક મેનેજમેન્ટ. હવે કેટલા લોકો કે જ્યાં તમને એવું કહેતા હોય કે ભાઈ સ્ટોક માર્કેટમાં ન આવતા, એ લોકોને જઈને પૂછો કે ભાઈ તારું રિસ્ક મેનેજમેન્ટ કેવું હતું? લોકો શું છે ખબર છે, લોકો બહુ ઇનિશિયલ સ્ટેજમાં બહુ ડિફિકલ્ટ વસ્તુ ફોલો કરે, રિસ્ક મેનેજમેન્ટના નામે કાંઈ ન વિચારે, આંખ બંધ કરીને સ્ટોક માર્કેટમાં પડે. પછી છે ને આખા ગામને કહેવા જાય કે ભાઈ સ્ટોક માર્કેટમાં કરવા જેવું નથી. પણ આપણે એને પૂછી કે ભાઈ તારું સ્ટેટમેન્ટ બતાવ અને તારા ટ્રેડ્સ બતાવ. સ્ટેટમેન્ટ ન બતાવ તો કંઈ નહીં, તારા ટ્રેડ્સ બતાવ કે ક્યારે એન્ટ્રી મારી, ક્યારે એક્ઝિટ મારી, શું કરવા એન્ટ્રી મારી, શું કરવા લોસ બુક કર્યો. તો તમને ખબર પડે કે હરેક વખતે લોસ અલગ અલગ, પ્રોફિટ અલગ અલગ, ક્યાંય કોઈ ડિસિપ્લિન નહીં. જ્યારે ઓછી મૂડી હોય ને તો કોઈ પણ ધંધામાં આપણે થોડુંક બિઝનેસ માઇન્ડ અપ્લાય કરવું પડે. આપણે એવી ટેકનિક ગોતો કે જે આપણા માટે, બીજા લોકો કરતાં આપણા માટે સેફ હોય. એટલા માટે જ મેં તમને આ 1-2 નુસ્ખા બતાવ્યા કે સ્ટોકને રિસર્ચ કઈ રીતે કરવું, એનું બિહેવિયર જાણી લો, બહુ બધા ઇન્ડિકેટરમાં ઇનિશિયલ સ્ટેજમાં પડો નહીં, અને સોલિડ રિસ્ક મેનેજમેન્ટ કરો. तो सफलता गेरंटेड है। सफलता केम न मळे ए तमे मने कहो। आ वस्तु जाण्या पछी बरोबर छे। मारा तरफथी तमने खूब खूब शुभकामना। जो तमने कोई पण क्वेश्चन हो तो तमने व्हाट्सएप अने ईमेल करी सको छो। बाकी नवा अने सारा सारा साचा विडियो हूँ बतावतो रहीश। चेनल सब्सक्राइब करी लेजो। मळशुं आपणे बीजा विडियो में। त्यां सुधी आई विश यू लॉट्स ऑफ लव एंड हैप्पीनेस। थैंक यू वेरी मच। दोस्तों जो तमने कोईपण क्वेश्चन होय तो आ व्हाट्सएप नंबर पर तमे मैसेज करी सको। बीजू कि जो तमारे एक सीरियस ट्रेडर अथवा तो इन्वेस्टर बनवू होय तो आपणी पैसा तो बनेगानी वेबसाइट विजिट करी लेजो अथवा तो आपणी एंड्रॉइड एप्लिकेशन है ए भी तमारा मोबाइल में डाउनलॉड कर लेजो। अने तमने तरत ज 5 लाख रुपयाना कोर्सेस फ्री मळी जशे। अने हाँ, आ चेनल सब्सक्राइब करवानुं बिल्कुल भूलता नहीं।